નમસ્તે વેલકમ ટુ સંસ્કૃત ક્લાસ ચેપ્ટર નંબર થ્રી સુભાષિતાની સી સુભાષિતાની ઇટ મીન્સ સુ મીન્સ ગુડ ભાષિતાની ગુડ વર્ડ્સ બોલાયેલા જે શબ્દો હોય એને ભાષિત ભાષા કહેવાય તો સારા બોલાયેલા શબ્દો સુભાષિત સારું બોલવું અને સુભાષિત એ સંસ્કૃતમાં ઘણા વર્ષોથી બાળકોને શીખવાડવામાં આવે છે કારણ કે સુભાષિતમાં જે શબ્દો અથવા જે મેસેજ હોય છે એ મેસેજને આધારે આપણે વેલ્યુઝ મોરલ શીખીએ છીએ અને આપણે હાઉ ટુ લીવ ધ લાઈફ એના કેટલાક એક્ઝામ્પલ પણ આપેલા હોય છે સો ટુડે વી હેવ ટુ લર્ન સમ સુભાષિત સો સ્ટાર્ટ સી સુભાષિત એ સંસ્કૃત ભાષાની વિશેષતા છે મીન્સ સ્પેશિયાલિટી છે સંસ્કૃત ભાષામાં દ્રષ્ટાંત મીન્સ એક્ઝામ્પલ થ્રુ ક્યારેક કોઈ સિચ્યુએશનને બતાવીને વ્યક્તિઓને કંઈક સારું શીખવવા માર્ગ બતાવવા પાથ જીવનનો પાથ બતાવવા માટે એમાં વર્ણન હોય છે ક્યારેક થોડુંક લાફ્ટર પણ હોય છે અને ક્યારેક સોશ સોસાયટીમાં રહેલા ખરાબ લોકો અથવા ખરાબ બાબતોનો પોઈન્ટ કરીને આપણે એવાથી દૂર રહેવું જોઈએ અથવા આપણે એવું બિહેવિયર ના કરવું જોઈએ એવું મોરલ પણ આપણને શીખવે છે તો આ બધા આપણે વેલ્યુ એન્ડ મોરલ સુભાષિતમાંથી શીખીએ છીએ સો જોઈએ ફર્સ્ટ વર્ષ પૃથિવ્યામ ત્રિણી રત્નાની જલમ અન્નમ સુભાષિતમ મૂઢૈ રત્ન સંજ્ઞા વિધીયે પૃથ્વ્યા મીન્સ ઓન અર્થ ત્રીણી મીન્સ થ્રી રત્નાની જેમ્સ જ્વેલ્સ બેસ્ટ થિંગ્સ પણ કહી શકાય મૂઢૈ બાય ફુલ્લીશ પીપલ પાણેશું પાષાણ મીન્સ સ્ટોન ખંડેશું મીન્સ પીસીસ तो इन पेसिस ऑफ स्टोन्स रत्न संज्ञा अ नेम लाइक जेम विधीये इज डन इज गिविंग जलम वाटर अन्नम फूड, सो पृथिव्यां पृथिव्याना जलम अन्नम सुभाषित मीन्स धेर आर् थ्री ज्वेल्स या जेम्स ऑन द अर्थ विच वन वाटर, फूड एंड सुभाषित तो धेर आर थ्री ज्वेल्स ऑन द अर्थ वाटर, फूड फूड एंड सुभाषित मूढ़ पाषाण शो रत्न सं विधीये फुलिश पीपल गिव द नेम ऑफ जेम्स टू पीसेस ऑफ स्टोन्स सी ઓન ધ અર્થ થ્રી જ્વેલ્સ એટલે ત્રણ રત્નો છે તો કયા તો ફૂડ વોટર એન્ડ સુભાષિત આપણને જીવન જીવવા માટે મેઇન જે વસ્તુઓ જોઈએ છે કઈ તો પાણી અને ખોરાક હવા પાણી ખોરાક પણ જેમ્સ બહુ જ કિંમતી વસ્તુઓ કઈ છે તો પાણી ખોરાક અને સુભાષિત પણ જે મૂર્ખો છે એ મૂર્ખ આ સુભાષિતને ઓનલી પેસિસ ઓફ સ્ટોન્સ જેમ જેમ્સ ખબર છે ને જેમ્સ એટલે પ્રેશિયસ સ્ટોન્સ જે આપણને ખૂબ મોંઘા મળે છે ડાયમંડ્સ છે રૂબી છે પન્ના છે આ બધા જેમ્સના નામ છે સ્ટોન છે પણ એ બહુ જ પ્રેશિયસ હોય છે અને એમના વેઇટને આધારે એની કિંમત નક્કી થાય છે તો એવી જ રીતે જે લોકો મૂર્ખ છે મીન્સ ફૂલિશ પીપલ છે એ આ પ્રેશિયસ સ્ટોનને પીસ ઓફ સ્ટોન ગણે છે નોટ સુભાષિત ને જેમ્સ ગણતા નથી સો આ સુભાષિત એ ખૂબ મહત્ત્વનું છે એવું આ ફર્સ્ટ વર્ષમાં કહ્યું છે નાઉ સેકન્ડ વન સેકન્ડ વર્ડ અહીંયા નીચે છે જોવાનું છે અયમ નિજ પર ગણના લઘુચેતસામ ઉદારચરિતાના તુ વસુધૈવ કુટુંબકમ અયમ મીન્સ ધીઝ નિજહ માઇન્ડ ઓન પરહ સ્ટ્રેન્જ ઇતિ ગણના ઈતિ મીન્સ સચ ગણના કાઉન્ટીંગ લઘુચેતસા of narrow minded people so ayam nijah paro veti lagu sam this is my own and that is strangers such counting is done by the narrow minded people udar charitanam means but two uh, means but udar charitanam ફોર ધ જન જનરસ હાર્ટેડ પીપલ એટલે જે બહુ જ ઉદાર છે બહુ જ બ્રોડ માઇન્ડેડ છે એ વસુધૈવ કુટુંબકમ મીન્સ વસુધા મીન્સ ધ અર્થ એવ ઓન્લી કુટુંબકમ ફેમિલી સો ઉદાર ચરિતા નામ તો વસુધૈવ કુટુંબકમ મીન્સ ધ ફોર ધ બ્રોડ માઇન્ડેડ પીપલ ધ હોલ અર્થ ઇઝ like ઓન ફેમ અ વન ફેમિલી એટલે જે લોકો નેરો માઇન્ડેડ છે એવું કહે છે કે આ મારું છે આ તારું છે પણ જે લોકો બ્રોડ માઇન્ડેડ છે એવું કહે છે કે અર્થ ઇઝ લાઈક વન ફેમિલી સો એક્સક્યુઝ મી અયમ નિજહ પરોવેતી ગણના લઘુચિત સામ

જો આપણા દેશમાં અલગ અલગ ધર્મના લોકો અલગ અલગ રાજ્યના લોકો છે પણ આપણે બધા એક કુટુંબના છે એવું માનીને જીવીએ તો ભારતમાં ક્યારેય જ્ઞાતિને લઈને ધર્મને લઈને ઝઘડા થાય નહીં સો ભારત એ સર્વધર્મ સમભાવમાં માનનારો દેશ છે એટલે આપણા લોકોનું વસુધૈવ કુટુંબકમ

વૃક્ષા ટ્રીઝ નમંતી ગુણીનો જના નમંતી અગેન બો બોડ ગુણિનો મીન્સ વર્ચ્યુઅસ જ પીપલ સો નમતી ફલીનો વૃક્ષા નમંતી ગુણીનો જના ટ્રીઝ બિયરિંગ ફ્રુટ ડાઉન વર્ચ્યુઅસ પીપલ બો ડાઉન શુષ્ક શુષ્કવૃક્ષાચ

અથવા બહુ જ સારા માણસો હોય એ હંમેશા બધાની સામે નમે છે મીન્સ કે જે વર્ચ્યુઅસ પીપલ હોય એ હંમેશા બધાની સામે નમે છે એટલે કંઈ સરેન્ડર થઈ જાય છે એવો અર્થ નહીં પણ ઓલવેઝ શાંતિથી ધીરજથી અને હંમેશા નમ્ર થઈને કૂલ થઈને વાત કરે એને કમ્પેર કર્યું છે કોની સાથે તો ફ્રૂટથી ભરેલા જે વૃક્ષ હોય એ તમે જોજો હંમેશા નીચે નમેલા હોય અને સૂકા વૃક્ષો હોય ને હંમેશા સીધા સીધા ઊંચા હોય તો કમ્પેર કર્યા છે કે ફૂલ ફળોથી ભરેલા વૃક્ષો હંમેશા નમેલા હોય છે જેમ વર્ચ્યુઅસ પીપલ હંમેશા નમેલા હોય છે પણ મૂર્ખ મતલબ ફૂલિશ પીપલ અને ડ્રાય ટ્રી કોઈ દિવસ ક્યારેય કોઈની સામે નમતા નથી તો ધ ટ્રી બેરિંગ ટ્રી સોરી ધ ટ્રીઝ બેરિંગ ફ્રુટ્સ બેન્ડ ડાઉન વર્ચ્યુસ પીપલ બો ડાઉન ડ્રાય ટ્રીઝ એન્ડ ફૂલિશ પીપલ નેવર બેન્ડ ઓર બો ડાઉન એટ એની ટાઈમ સો હંમેશા આપણે બધાની સામે નમીને એકદમ શાંતિથી વિથ રિસ્પેક્ટ સામેવાળાની જળવાય એવી રીતે વાત કરવી જોઈએ ના નેક્સ્ટ વન ઉદ્યમ સાહસમ ધૈર્યમ બુદ્ધિ સક્ષ શક્તિ પરાક્રમ ઉદ્યમ હાર્ડવર્ક સાહસ સાહસમ કરેજ ધૈર્યમ પેશન્સ બુદ્ધિ ઇન્ટેલિજન્સ शक्ति ही स्ट्रेंथ पराक्रम अगेन करेज सो षे षेते मीन्स एते षट षट मीन्स सिकते मीन्स दिसक्स ये आर प्रेजेंट सहायक हेल्पर वन हु हू्स गॉड

કરે પેશન્સ હોય ઇન્ટેલિજન્સ હોય સ્ટ્રેન્થ હોય અને હાર્ડવર્ક કરી શકે આ બધી જ વસ્તુ જેનામાં હોય એને ભગવાન હંમેશા એના હેલ્પર બનીને સપોર્ટ કરે છે ના નેક્સ્ટ વન ઉદ્યમે નહીં સિદ્ધંતી કાર્યાના મનોરથ नहि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः उद्यमीन मीन विदाउट हार्ड वर्क जॉब्स सिद्ध्यी आन गेट कंप्लीटेड न नॉट मनोरथ थिंकिंग इन द माइंड सुप्तस्य सिंहस्य सिंहस्य से लायन सुप्तस्य सुप्त स्लीपिंग तो ऑफ अ स्लीपिंग लायन प्रवेश एंटर न ही प्रवशती डू नॉट एंटर मुखे इन द माउथ मृगा एनिमल्स सो उद्यम ही सिद्ध्य कार्याणी न मनोरथ मीन्स जॉब्स आर डन ओन्ली विदौट विथ हाडवर्क

ખાલી વિચાર્યું હોય તો એ કામ પૂરું થઈ શકતું નથી એના માટે શેની જરૂર પડે છે તો હાર્ડવર્કની અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે જેમ સિંહ છે એ જંગલનો રાજા છે પણ તેમ છતાં એને ભૂખ લાગી હોય અને એને ખાવું હોય તો એને જાતે શિકાર પર જવું પડે છે એ સૂઈ ગયો હોય અને કોઈ એનિમલ આવીને એના મોઢામાં એન્ટર થતું નથી કોઈ સિંહ ઊંઘતું હોય અને કોઈ એનિમલ આવીને કહે કે ભાઈ તમે તમારો મોં ખોલો લાવ હું આઈ જાઓ તમે ખાઈ લો એવું થતું નથી એટલે સિંહ જંગલનો રાજા છે ધેન ઓલ્સો એને પોતાની ભૂખ પૂરી કરવા અથવા એને ખાવા માટે શિકાર કરવાનો હાર્ડવર્ક કરવું પડે છે સો વેન વી રાઇટ અબાઉટ હાર્ડવર્ક યુ મસ્ટ રાઇટ ધીઝ વર્સ હાર્ડવર્ક ઇઝ ઓનલી ટુ સક્સેસ આપણે હંમેશા હું આમ કરીશ આમ કરીશ પણ કંઈક કરીએ નહીં તો આપણને કંઈક મળતું નથી બટ વેન વી વેન યુ સ્ટાર્ટ ધ હાર્ડવર્ક એન્ડ એફર્ટ્સ યુ ઓલવેઝ સક્સેસ નવ લાસ્ટ વન દ્રષ્ટિ પૂતમ ન્ય સેત પાદમ વસ્ત્રમ પૂતમ પીબેજલમ શાસ્ત્રપૂતા વેદત વાણી મન પૂતમ સમાચરિત

Uh, scriptures, vadet should be spoken, manahaputam made pure by the mind, Samacharit should be done. So, drasti putam nyaset padam vastram putam pibajalam means one should step on the spot made pure by the eyes.

એના વિશે જે જોઈએ છે એના વિશે વિચારીએ છીએ અને પછી આપણે આગળ સ્ટેપ મૂકીએ છીએ પાણી આપણે ગરણું મીન્સ કાપડનું ગરણાથી ગાળીને જ પીએ છીએ એવી જ રીતે શબ્દો પણ આપણે પ્યોરિફાઈડ કરીને બોલીએ છીએ મીન્સ બોલવા જોઈએ સ્ક્રિપ્ચર્સ એટલે જે શાસ્ત્રોમાં લખાયેલું છે એવા શબ્દો ને વિચારીને બોલવા જોઈએ મન પૂતમ સમાચરિત ધ ડીડ પ્યોરિફાઈડ બાય ધ માઇન્ડ એટલે આપણે જે કામ કરવાનું છે એનું મનથી પૂરો વિચાર કરીને જ કામ કરવો જોઈએ સો આજના આપણે આ છ વર્ષમાં શીખ્યા સૌથી પહેલા વર્ષમાં શીખ્યા કે સુભાષિત જલ અને અન્ન મીન્સ વોટર ફૂડ એન્ડ સુભાષેત્રી ઓફ ધ પ્રેશિયસ જેમ્સ ઓન ધ અર્થ પણ જે લોકો ફૂલિશ પીપલ છે એને ખાલી પીસીસ ઓફ સ્ટોન સમજીને એને નેગ્લેક્ટ કરે છે ના સેકન્ડ વનમાં છે હોલ વર્લ્ડ ઇઝ વન ફેમિલી એ થોટ સાથે આપણે જિંદગી જીવવી જોઈએ નમનતી થર્ડ વન હંમેશા જે વર્ચ વર્ચ્યુઅસ પીપલ હોય છે એ હંમેશા લોકોને રિસ્પેક્ટ આપે છે ને બહુ જ શાંતિથી અને બધાની સામે એકદમ નમ્ર બનીને બિહેવ કરે છે જ્યારે ફૂલિશ પીપલ છે એ ક્યારેય કોઈની સામે નમતા નથી નાવ ફોર્થ વનમાં સિક્સ ક્વોલિટીઝ બતાવી છે જે માણસમાં છ ક્વોલિટી હોય એને હંમેશા દેવ મીન્સ ભગવાન સપોર્ટ કરે છે એ છ ક્વોલિટીમાં છે હાર્ડવર્ક કરેજ પેશન્સ ઇન્ટેલિજન્સ સ્ટ્રેન્થ એન્ડ કરેજ આ છ ક્વોલિટી જેનામાં હોય એને હંમેશા ભગવાન સપોર્ટ કરે છે નાઉ ફિફ્થ વનમાં છે હાર્ડવર્ક ઇઝ ઓન્લી કી ટુ સક્સેસ એટલે આપણે કોઈ પણ સક્સેસ થવું હોય તો હંમેશા હાર્ડવર્ક કરવું પડે અને એક્ઝામ્પલ આપ્યું છે કે જેમ સિંહને પણ ખાવું હોય અથવા એને ખોરાક મેળવવો હોય તો એને કામ કરવું પડે છે એના મોડામાં પ્રાણીઓ આવી જતા નથી એન્ડ લાસ્ટ વન આપણે જે જોઈએ છીએ જે પીએ છીએ જે બોલીએ છીએ અને જે વિચારીએ છીએ કેવી રીતે કરવું એ શીખવાડ્યું છે સો આઈ હોપ યુ લર્ન ધીઝ ઓલ સિક્સ વર્સેસ એન્ડ ઇમ્પ્લિમેન્ટ ધ થોટ થેન્ક યુ વેરી મચ